नमस्कार विद्यार्थी मित्रों, आप धोरण आठ विषय गणित एनी अंदर आप चैप्टर पांच ना अभ्यास करता था। चैप्टर पांच है माहिती नु नियमन। एम आप स्वाध्याय 5.1 जेमा आप आवृत वितरण सीखा, स्तंभ आलेख सीखा। 5.2 जेमा आप पाई चार्ट सीखा एटले के वर्तुळ आलेख सीखा। हवे 5.3 जेमा आप संभावना सीखवानी छे। संभावना तमारे धोरण सात में पण आवी गई छे। संभावना एटले शुं तमे जो, संभावना एटले एक प्रयत्न, संभावना એટલે શું પ્રયત્ન, શક્યતા। આપણે ક્યારેક કોઈ વસ્તુ ઘટનાની આપણે શક્યતા કહીએ છીએ, તો અમુક અમુક શબ્દ છે સંભાવના આપણી ભાષામાં છે। સંભાવના એટલે શક્યતા, તો મોટે ભાગે ક્યારેક આપણે એવું અનુમાન કરીએ છીએ ભાઈ આ ઘટના બનશે, એવું અનુમાન આપણે ચોક્કસ ન કહી શકીએ બને છે, પણ એવી સંભાવના કે આ વસ્તુ થશે, આ વસ્તુ નહીં થાય, ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું માર્કેટ આવશે, તો એ પ્રકારની સંભાવના છે। તો એ પ્રયત્ન અને ઘટના આપણે સમજવાની છે કે સંભાવનાનું સૂત્ર શીખીએ એ પહેલાં આપણે શું શીખવાનું છે, આના શબ્દ પ્રયત્ન અને ઘટના। હવે એનું ઉદાહરણ આપીશ તો તમને સમજાશે। જો પહેલાં હોય કે પ્રયત્ન એક એવી ક્રિયા છે, પ્રયત્ન એટલે આપણે ક્રિયા, આપણે એને પ્રયત્ન કરતા, તો પરીક્ષા આવે એટલે તમારે માની લો 85% ઉપર મેળવવા છે, તો એના માટે તમારે શું કરવું પડે, પ્રયત્ન કરવો પડે। શું કરવો પડે, પ્રયત્ન। પ્રયત્ન એક ક્રિયા છે, એના માટે તમારે મહેનત કરવી પડે। આ તમારે પરીક્ષામાં 85% ઉપર લાવવા છે તો તમારે વાંચવાની મહેનત કરવી પડે, તો તમે શું કર્યું, પ્રયત્ન। એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે, એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે। પ્રયત્ન એટલે તમે આ પ્રયત્ન મહેનત કરી તો તમારે 85% વધુ પણ આવી શકે અને 85% ઓછા પણ આવી શકે અને 85% પણ આવે, તો એવું થયું એકથી વધુ પરિણામ મળ્યા તમને। જો પ્રયત્ન એક ક્રિયા છે, હવે તમને સમજાવું, પ્રયત્ન એક શું છે, ક્રિયા। પ્રયત્ન એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે, એક પણ એક પરિણામ મળી શકે, એનાથી વધુ પણ પરિણામ મળી શકે, તો આ એક પ્રકારનો પ્રયત્ન। પ્રયત્ન શું છે, એક ક્રિયા જેમાં તમને એકથી વધુ પરિણામ મળી શકે છે, ઘટના। ઘટના કોને કહે, તો પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે। હવે જો પ્રયોગ માટેની ઘટના, પ્રયોગ આ વિજ્ઞાનનો કોઈ પ્રયોગ નથી, એક ક્રિયા, તમે જેની સંભાવના મેળવો છો એ ઘટના। દાખલા તરીકે 52 પત્તા છે, તમે તાસ ખેલો છો, તાસ એટલે પત્તો, તાસની અંદર 52 પત્તા હોય છે, તો 52 પત્તામાંથી કાળીનો એક્કો આવે તો એના પરિણામ કેટલા, તો આ જો પ્રયત્ન છે, કાળીનો એક્કો આવે શું છે, પ્રયત્ન, એ ક્રિયા, તમારે 52 પત્તા તમને આપે તો એ તમારે આ પરિણામ છે, શું છે, પરિણામ, પરિણામ શું છે, શક્ય પરિણામ, આપણે પરિણામ કહ્યું આને શક્ય પરિણામ, કાળીનો એક્કો આવે એ શક્ય પરિણામ, પણ પ્રયત્નો આપણે કેટલા કરવા પડે છે, 52, કેમ, એમાં કુલ કેટલા પત્તા છે, 52, હું તમને પહેલું પત્તું આપું અને કાળીનો એક્કો આવી જાય એ શક્ય આવી પણ શકે અને ન પણ આવી શકે, સમજાય છે મિત્રો। 52 પત્તામાંથી હું તમને જ્યારે પહેલું પત્તું આપું ત્યારે કાળીનો એક્કો આવી શકે અથવા તો ન પણ આવશે, પછી બીજું પત્તું આપું એમાં કાળીનો એક્કો આપે આવે કે ન આવે, એમાં આપણે કેટલા પ્રયત્ન કરવા પડે, 52 અને 52 પ્રયત્ન કરવા પડે, માની લો છેલ્લું 52 કાળીનો એક્કો હોય તો, એટલે કુલ પ્રયત્નો, એટલે આમ છે પ્રયોગ માટેની ઘટના, પણ આપણે ઘટના હું કાળીનો એક્કો લાવવાનું છે, પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ, આપણે જે કંઈ પરિણામ ભેગા થયા છે એનું એકત્રીકરણ એટલે કુલ પરિણામ। ઘટના એટલે હું કુલ પરિણામ, જો પ્રયત્ન એટલે હું યાદ રાખવાનું છે શક્ય પરિણામ, અને ઘટના એટલે કુલ પરિણામ, સમજાય ગયું મિત્રો। અહીંયા પ્રયત્ન એટલે શક્ય પરિણામ, પ્રયત્ન એક ક્રિયા છે જેમાં એકથી વધુ પરિણામ મળી શકે છે, ઘટના પ્રયોગ માટેની ઘટના, પ્રયોગ માટેના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે, આપણે પરિણામ બધા પરિણામ વિશે વિચારવું પડે। હવે તમે રમત રમવાનો પાસો જોયો છો, આપણે ધોરણ 7માં શીખી ગયા છે, એ પાસાને તમે ઉછાવો અને પાછા એ પાસા ઉપર 5 આવે તો એવું થયું, તો એ ઘટના, 5 આવે એવું થયું ઘટના, પહેલી વાર તમે ઉછાળો 5 આવી જ જાય એવું શક્ય છે, 5 આવે અથવા ન પણ આવે, 5 આવે અથવા તો ન પણ આવે, તો આપણે કુલ પરિણામો કેટલા, ઘટના શું છે, પાછો ઉછાળવો અને 5 આવી એ ઘટના છે, એટલે જો પ્રયોગ માટે ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામો નક્કી કરે, તો કુલ પરિણામો કેટલા, આપણે કેટલી વાર પાછું ઉછાળવો પડે, 6 વાર, કારણ કે પાસામાં કેટલા અંક હોય છે,
एक थी छ अंक हो समझा जाए रमत रमत पास हो जाए के अंक हो एक छ अंक तो पांच आए तो आप पूर परिणाम एक आई सके मैं पास पूछा नैको एक आए पास पूछा नैको बी आई सके त्रय आई सके चार आई सके पांच आई सके छ आई सके कुल परिणाम के छ शक्य परिणाम के आ कुल परिणाम शक्य परिणामों के पांच पांच कितनी वार आ एक कारण रमत रमत पास में पांच एक शक्य परिणाम एक जार आमजाए मित्रों पांच एक जार आ शक्य परिणाम पांच जो उदाहरण दू चु हो रमत रमत में पांच बे वार हो तो शक्य परिणाम बे थे समझा गए मित्रों तब बे रमत रमत पास हो तो शक्य परिणाम के बे थे बे रमत रमत पास हो तो शक्य परिणामों के बे कारण के बे रमत रमत बे में पांच पांच आ सके तो ये रमत रमत परिणाम के शक्य परिणाम के बे तो आ प्रयत्न घटना समझाई गई प्रयत्न एक क्रिया है तुम्हारे क्रिया करनी पड़े अने ये क्रिया करो मैं कहूं कि बावन पत्ता हूँ तुमने पत्ता आप एक प्रकार की क्रिया है एम एक थी वधु परिणाम मिली सके कारण कि बे पत्ता हो तो बे एक आ सके कई एक थी वधु परिणाम कीधा पीछे घटना शू है प्रयोग माटे की घटना ये प्रयोग ना केटला परिणामों एकत्रीकरण है एटले प्रयोग माटे की घटना आप घटना शू कई एक आप शू प्रयोग माटे की घटना रमत रमत पासो है तो यहाँ पर आप पांच अंक आव एक शू है घटना तो प्रयोग माटे की घटना प्रयोग के परिणामों एकत्रीकरण है एट शक्य परिणाम तो आ पांच आए ये परिणाम के होई सके तो कुल परिणाम के छ हो सके छ वार प्रयत्न करवा पड़े एक बार प्रयत्न कर पांच आ जाए शक्य है नहीं हमें संभावना संभावना एट भाषा में अपनी भाषा में कही है तो तक શક્યતા ભાઈ હું તમને એમ કહું કાલ વરસાદ આવશે એ ચોક્કસ ઘટના છે હવે તો આપણે રોજિંદા જીવનમાં આપણે જે અત્યારે જીવન જીવીએ છીએ એમાં કેટલીક ઘટનાઓ ચોક્કસ હોય છે જે થવાની જ હોય છે દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે એ ચોક્કસ ઘટના છે આવતીકાલે આજ માની લો કેવો વાર છે શનિવાર છે તો આવતીકાલે રવિવાર છે એ ચોક્કસ ઘટના છે સમજાઈ ગયું મિત્રો પછી ગઈકાલે કેવો વાર હતો તો શુક્રવાર એ પણ ચોક્કસ ઘટના છે તો આવી રોજિંદી જીવનમાં કેટલીક ઘટનાઓ ચોક્કસ હોય છે હવે જો ઘટનાઓ આપણે ધોરણ સાતમાં શીખી ગયા ઘટનાઓ છે ને ત્રણ પ્રકારની એક હોય ચોક્કસ આવતીકાલે સૂર્ય ઉગશે એ ચોક્કસ ઘટના છે સૂર્ય પૂર્વમાં ઉગશે એ પણ ચોક્કસ ઘટના છે ગઈકાલે શુક્રવાર હતો ચોક્કસ ઘટના છે અમુક ઘટનાઓ કેવી હોય ચોક્કસ અમુક ઘટનાઓ અશક્ય હોય અમુક ઘટનાઓ કેવી અશક્ય છે ક્યારેય બને જ નહીં પણ હું એમ કહું આજ કરતાં તમારી ઉંમર ગઈકાલે વધારે હતી આજ કરતાં ગઈકાલે તમારી ઉંમર વધારે હોય કે ઓછી હોય અથવા તો આ વર્ષ કરતાં જે આગળનું વર્ષ આ 2021 છે તેમાં તમારી ઉંમર 13 વર્ષ હોય તો 2020માં તમારી ઉંમર 14 વર્ષની હતી તો આ ઘટના કેવી છે અશક્ય આવું કદી બને જ નહીં આ આમ કીધું હોય 2020માં 13 અને 2014 તો આ ચોક્કસ ઘટના છે પણ ઉલટું કીધું હોય તો અશક્ય ઘટના છે પણ કીડીનું વજન 50 કિલોગ્રામ હોઈ શકે ન હોય તો એ કેવી ઘટના છે અશક્ય ઘટના કેટલીક ઘટનાઓ અશક્ય હોય છે જેની સંભાવના અસંભવ હોય છે કીડી 50 કિલોગ્રામ વજન ઉચકી શકે તો આ ઘટના કેવી અસંભવ તો એમાં કોઈ સંભાવના નથી અશક્ય ઘટના હવે કેટલીક ઘટનાઓ આપણે આ ધોરણ સાતમાં ભણ્યું ચોક્કસ બની શકે ચોક્કસ નહીં પણ બની શકે એટલે કે થાય અથવા તો ન પણ બની શકે કેટલીક ઘટનાઓ એવી છે જે બની શકે અથવા તો ન પણ બની શકે દાખલા તરીકે આવતીકાલે વરસાદ થશે વરસાદ થાય અથવા તો ન પણ થાય શક્યતા બને છે થઈ અથવા તો થઈ જાય અથવા તો ન પણ થઈ જાય પછી આવતા ઓલિમ્પિકની અંદર ભારત 50 ગોલ્ડ મેડલ જીતશે તો એ શું છે અશક્ય ઘટના નથી 50 ગોલ્ડ મેડલ જીતવું પણ એ બની શકે અથવા તો ન પણ ભારત 50 ગોલ્ડ મેડલ જીતે પણ અથવા તો ન પણ જીતે તો એ અમુક ઘટનાઓ એવી છે જે બની શકે અથવા તો ન પણ બની શકે આ ત્રણ પ્રકારની ઘટનાઓ છે તમે ધોરણ સાતમાં શીખી ગયા હવે આ ઘટનાઓનું ખાસ યાદ રાખવાનું હું તમને અત્યારે ધોરણ સાત શીખવાડું છું ઘટના મેં તમને સંભાવના તમને સમજાઈ ગઈ એમાં તમારે પાસો હોવાનું યાદ રાખવાનું તમારે એક ઉદાહરણ યાદ રાખવાનું પાસા ઉપર બે કે કોઈ પણ અંક પાંચ આવે એની સંભાવના કેટલી
તો તમારે એટલે દેખો કુલ પરિણામ કેટલા 1 2 3 4 ને 5 પાસા ઉપર કેટલા 6 અંકો છે એટલે કુલ પરિણામો 6 અમ શક્ય પરિણામ કેટલું આ સંભાવના માટે તમારે આ બે વસ્તુ છે કુલ પરિણામો અને શક્ય પરિણામો શક્ય કે 5 કેટલી વાર આવશે એક જ વાર આવશે તો એક શક્ય પરિણામ એક અને કુલ પરિણામ આ કેટલા પ્રયત્નો કરવા પડે 6 તો કુલ પરિણામ 6 શક્ય પરિણામ એક આ એક યાદ રાખવાનું છે અસંભવ ઉદાહરણ કે મેં અસંભવ એટલે આ યાદ રાખવાનું કે કુલ પરિણામ અને શક્ય પરિણામ તમે સિક્કો ઉછાવો અને કાટ આવે આપણે આ પણ ઉદાહરણ માનો છઠ્ઠા સાતમા કાટ આવે તો એની સંભાવના કેટલી તો સિક્કો ઉછાવો એના કુલ પરિણામ કેટલા કુલ સિક્કો ઉછાળો તો સિક્કામાં બે બાજુ કાટ અને છાપ તો કુલ પરિણામ તો કાટે આવી શકે અને છાપે આવી શકે તો કુલ પરિણામ કેટલા બે એમાં કાટ કેટલી હોય સિક્કામાં એક તો એની શું થઈ સંભાવના એકના છેદમાં બે એની શું થઈ સંભાવના એટલે આ તમારે ઉદાહરણ યાદ રાખવું સિક્કાનો હતો આનું હવે તમને ખબર પડી ગઈ કે સંભાવના કયો ઘરેલું હતું તો પરિણામ એટલે કે કુલ પ્રયત્નો અને પ્રયત્નો જે પરિણામ કેટલી વાર આવી શકે એ યાદ રાખવાનું છે એટલે જે આપણે ઉદાહરણ જોશું હવે કોઈ પણ ઘટના ચોક્કસ ઘટના હોય એની સંભાવના યાદ રાખજો ચોક્કસ ઘટના હોય એની સંભાવના એક જ હોય કોઈ ચોક્કસ ઘટના હોય એની સંભાવના કેટલી હોય એક યાદ રાખવાનું ચોક્કસ ઘટના માટે સંભાવના કેટલી હોય એક અશક્ય ઘટના હોય એની સંભાવના ઝીરો કારણ કે થવાની નથી તો સંભાવના પણ કેટલી ઝીરો ચોક્કસ ઘટનાની સંભાવના એક અશક્ય ઘટનાની સંભાવના ઝીરો બની શકે ન બની શકે એની સંભાવના ઝીરો થી એક ની વચ્ચે ત્યાંથી મોટી ન હોય સંભાવના સંભાવનાનો જવાબ હંમેશા ઝીરો થી એક ની વચ્ચે જ આવશે એક આવે કા ઝીરો આવે તો ઝીરો થી એક ની વચ્ચે આ યાદ રાખવાનું છે ચોક્કસ ઘટનાની સંભાવના એ સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એ ચોક્કસ ઘટના તો એની સંભાવના એક જ રહે સૂર્ય ઉત્તરમાં ઉગે છે તો એ શક્ય ઘટના છે તો એની સંભાવના ઝીરો હવે પાસા ઉપર બે પાંચ આવે આ જો આ ઉદાહરણ સિક્કો ઉછળતા કાટ આવે એની સંભાવના એકના છેદમાં બે તો એ ઝીરો થી એક ની વચ્ચે કોઈ પણ સંખ્યા હોઈ શકે એટલે સંભાવના કોઈની એક થી વધે ને સંભાવનાનો જવાબ કોઈની એક થી વધારે ન હોય આ તમારે સંભાવનાનું સૂત્ર યાદ રાખવાનું છે સંભાવનાનું સૂત્રમાં શું યાદ રાખવાનું છે જો તો કોઈ પણ ઘટના બને ઘટના એ બને છે તો ઘટના એ ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા એટલે પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા ઘટના ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા અને છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા મેં તમને સિક્કાનું ઉદાહરણ આપ્યું છાપ અને કાઢવું તો એમાં તમારે એકના છેદમાં બે કેમ આવે છાપ આવે એની ઘટના કે સંભાવના કેટલી એકના છેદમાં બે આ અપૂર્ણાંક લખતા આવડે તો એ આવડી જાય અપૂર્ણાંકમાં આપણે શું કરતા જેટલા ભાગ પડે હોય વિચાર કરે નથી જેટલા હું ભાગ ઉપર રાખવાનું તો કુલ કેટલા પરિણામો છે બે કુલ પરિણામો બે એમાંથી આવવાની શક્યતા કેટલી એક શક્ય પરિણામ એક કુલ પરિણામ બે એટલું યાદ રાખવાનું કુલ પ્રયત્નોની સંખ્યા ઘટના ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા સંભાવનાનું સૂત્ર યાદ રહ્યું શું યાદ રાખવાનું છે ઘટના ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા હવે આપણે સ્વાધ્યાય 5.3 નો અભ્યાસ કરવાનો છે પહેલા તમારે આ વ્યાખ્યાઓ બાકી કરવાની છે પ્રયત્ન ઘટના અને સંભાવના સમજાઈ ગયું સંભાવનાનું સૂત્ર યાદ રાખવાનું છે ઘટના ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા હવે તમે સ્વાધ્યાય 5.2 કાઢો આનો સ્ક્રીનશોટ પાડો તો પાડી દીધું ચાલો હવે સ્વાધ્યાય 5.3 એની રકમ વાંચો સ્વાધ્યાય 5.3 ની અંદર તમે શું જોયું છે આપણને આ રીતના ફરતું ચક્ર આપ્યું છે એક પ્રકારનું ચક્ર છે એમાં કેટલા ભાગ પાડેલા છે એ થી માંડીને બે વાર એ છે બી અને સી અને ડી આ વૃતાંશ કહેવાય મેં તમને આગળ પણ શીખવ્યું આ એ પછી બી
सी અને ડી અને અહીંયા દર્શકતાનો કાટો જે કાટો છે દર્શકતાનો કાટો ક્યાં છે બી ઉપર ચાલો હવે અહીંયા હું કીધું છે ફરતું ચક્ર
પાસા ઉપરનો અંકો કેટલા હોય એક હોય શકે બે હોય શકે ત્રણ ચાર પાંચ અને છ તો મળતા શક્ય પરિણામ આપણે મળતા શક્ય પરિણામ કયા હોય શકે પાસા ઉપર એક આવી શકે બે આવી શકે ત્રણ આવી શકે ચાર આવી શકે પાંચ આવી શકે કે છ આવી શકે મળતા કુલ શક્ય પરિણામો કેટલા છે એટલે કુલ પ્રયત્નો કેટલા આપણે સૂત્ર શીખ્યા હતા ઘટના ઉદ્ભવે તેના પ્રયત્નો આ ઘટના ઉદ્ભવે તેના પ્રયત્નો નથી ઘટના છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા આપણે કેટલી એટલે પ્રયત્નો કરો છ છે એટલે છ વાર પ્રયત્ન કરવો પડે તો મળતા શક્ય પરિણામો છ હવે આપણને કીધું છે પહેલું અવિભાજ્ય સંખ્યામાં એના પરિણામો કેટલા તો આપણે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા એટલે જેના ભાગ મોકલ એક એ વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી બે ત્રણ અને પાંચ આ અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે એને લીધું બે ત્રણ અને પાંચ ચાલો હવે આપણને એવું કીધું છે કે અવિભાજ્ય સંખ્યા મળે અવિભાજ્ય સંખ્યા આવે તેના પરિણામો કેટલા એટલે ઘટના બને તેના હું પાછો ઉછાળું અને એના ઉપર અવિભાજ્ય સંખ્યા આવે સમજાય છે અવિભાજ્ય સંખ્યા કઈ છે બે ત્રણ અને પાંચ બે આવી શકે ત્રણ પણ આવી શકે અને પાંચ પણ આવી શકે હવે જો હું મેં રમત રમવાનો પાસો ઉછાળ્યો એમાં કોઈ પણ આ છ માંથી કોઈ પણ પરિણામ આવી શકે તો એમાં આપણને પૂછ્યું છે અવિભાજ્ય સંખ્યા આવે એના પરિણામો કેટલા તો અવિભાજ્ય સંખ્યા આવતા એટલે પછી પ્રશ્ન છ માં શું પૂછ્યું છે કે અવિભાજ્ય સંખ્યા આવે એની સંભાવના શોધવા બે વસ્તુ કરી અવિભાજ્ય સંખ્યા આવે તેના પરિણામ તો જો અવિભાજ્ય સંખ્યા આવે તેના પરિણામ કેટલા આવે તો એક બે ને ત્રણ કેટલી સંખ્યા છે એક બે ને ત્રણ તો હું અવિભાજ્ય સંખ્યા આવે એના પરિણામો શોધવા હોય તો આપણે કેટલી વાર પાછો ઉછળવો પડે બે આવી શકે ત્રણ આવી શકે અને પાંચ આવી શકે એટલે પ્રયત્નોની સંખ્યા કેટલી છે ઘટના બને એના પ્રયત્નોની સંખ્યા કેટલી છે ત્રણ સમજાય છે મિત્રો હવે હું પૂછું છું કે અવિભાજ્ય સંખ્યાની સંભાવના અવિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના આ પ્રશ્ન છ છે આ પ્રશ્ન પેલો જવાબ આવી ગયો અવિભાજ્ય સંખ્યા આવે તેને પરિણામ કેટલા ત્રણ આ ત્રણ માંથી કોઈ પણ એક આવી શકે ને ભલે આપણે પાછું છેડે ત્રણ જ આવે પણ આપણે ચોક્કસ એવું નહીં કીધું ત્રણ આવે તેની ઘટના તેની તેના શક્ય પરિણામ કેટલા આપણને કીધું અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય બે આવી શકે ત્રણ આવી શકે પાસે પાસા ઉપર આવી શકે એટલે એના પરિણામ કેટલા થયા સંભાવના કેટલી થઈ ત્રણ કે અવિભાજ્ય સંખ્યા પાસા ઉપર આવે મે પાછું છે બે આવી શકે ત્રણે આવી શકે પાંચે આવી શકે એવું ના આમાંથી કોઈ પણ આવી શકે એક થી છ માં પણ પ્રયત્નોની સંખ્યા કેટલી બે ત્રણ ઘટના ઉદ્ભવે ઘટના કઈ છે અવિભાજ્ય સંખ્યા આપણી ઘટના છે સમજો હું ઘણી ઘણી એવું કામ બોલું છું કે આપણી ઘટના કઈ છે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા આવે એના પ્રયત્નો ની સંખ્યા કેટલી બે આવી શકે ત્રણે આવી શકે પાંચે આવી શકે એટલે પ્રયત્નોની સંખ્યા કેટલી થઈ ત્રણ છેદમાં કુલ પ્રયત્નો કેટલા થયા છ એટલે તો એટલે આપણે લખીશું કે અવિભાજ્ય સંખ્યા આવે તેના પરિણામ કેટલા છે ત્રણ હવે અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના આપણે પ્રશ્ન છ આ એની સંભાવના કેટલી થશે તો આપણે સૂત્ર શું છે પ્રયત્નોની સંખ્યા ઘટના બને તેના પ્રયત્નોની સંખ્યા ઘટના બને એના પ્રયત્નો કેટલા છે ત્રણ છેદમાં કુલ પ્રયત્નો સંખ્યા તો કુલ પ્રયત્નો એટલે આ શક્ય પરિણામો એટલે કુલ પ્રયત્નો આ કુલ જાય નીકળે મહત્તા કુલ શક્ય પરિણામો આ શક્ય પરિણામ છે સમજાય છે શક્ય પરિણામ એટલે આવું અને કુલ શક્ય પરિણામો છ છ હવાના છેદ ઉપર જોડે દઉં ત્રણ એકા ત્રણ તંદુ છ એટલે એકના છેદમાં બે ચાલો અવિભાજ્ય સંખ્યા આવે એની સંભાવના કેટલી થશે એકના છેદમાં બે આ એના પરિણામો થયા આ એની સંભાવના થઈ એટલે બે અને છ બે પ્રશ્ન આપણે હારી ગયા છે ચાલો બીજું બીજામાં હું કીધું છે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા
અવિભાજ્ય ન આવે તેવી તેવી સંખ્યાના શક્ય પરિણામો. તો અવિભાજ્ય ન હોય તો કઈ છે? એક, પછી ચાર, પાંચ અને છ. હવે અવિભાજ્ય ન હોય એટલે કઈ દે, ચાર, પાંચ અને છ. એક છે વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી, એટલે એના પરિણામ કેટલા થશે? ખાસ ધ્યાન રાખવાનું છે કયા થશે. તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાના શક્ય પરિણામો, અવિભાજ્ય ન હોય એક, ચાર અને છ. આપણે આ ટીકા રીતે કરવાનું. જો બે, ત્રણ, પાંચ આવી ગયા એટલે કઈ બધું એક, ચાર ની આગળ, સોરી ચાર અને છ, પાંચ તો આવી ગયું. એટલે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા આવવાની શક્ય પરિણામો કેટલા? તો એક આવી શકે, ચાર આવી શકે અને છ આવી શકે, એટલે કેટલા થયા શક્ય પરિણામો? ત્રણ. હવે એની સંભાવના, તો સંભાવના ટૂંકમાં લખીને અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓની સંભાવના, ચાલો કેટલા પ્રયત્નો છે? ત્રણ. ઘટના બનેના પ્રયત્નો કેટલા? ત્રણ. અને છેદમાં કુલ પ્રયત્નો, કુલ પ્રયત્નો કેટલા છે? છ. અને છ હવે આના છેદ ઉડાડો, ત્રણ એકા ત્રણ દંડુ છ, અને એકના છેદમાં બે, આનું પણ એકના છેદમાં બે જવાબ આવે. ચાલો હવે ત્રીજું, પાંચ કરતા મોટી સંખ્યા, પાંચ કરતા મોટી સંખ્યાના શક્ય પરિણામ. તો પાંચ કરતા મોટી સંખ્યાના શક્ય પરિણામ, તો પાંચ કરતા મોટી કોણ છે? એક, છ, એટલે એક જ છે. પાંચ કરતા મોટી સંખ્યા આવે એના શક્ય પરિણામ કેટલા છે? કે ઘટના ઉદ્ભવે, આ શક્ય પરિણામ એટલે હું ઘટના ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા. યાદ રાખજો, અહીંયા આપણે શક્ય પરિણામ શબ્દ વાપર્યો છે. ઘટના ઉદ્ભવે છ આવે કેટલી વાર? તમે પાછો ઉછળો છ વાર, ઉછળો છ એક જ વાર આવવાનું. છ છ આવી ગયા આપણી ઘટના બની ગઈ. તો છ આવે એના શક્ય પરિણામ કેટલા? એક. તો એની સંભાવના, પાંચ કરતા મોટી સંખ્યા આવે એના શક્ય પરિણામ, કુલ પ્રયત્નોની એટલે સોરી ઘટના બને એના પ્રયત્નોની સંખ્યા કેટલી છે? એક. અને કુલ પ્રયત્ન છ. ચાલો હવે ડી, પાંચ કરતા મોટી ન હોય તેવી સંખ્યા, પાંચ કરતા મોટી ન હોય તેવી સંખ્યાના શક્ય પરિણામ. હવે પાંચ કરતા મોટી એટલે પાંચ આવી જાય, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો એના શક્ય પરિણામ કેટલા છે? પાંચ છે. કેટલા છે? પાંચ. પાંચ કરતા મોટી ન હોય તેવી સંખ્યાના શક્ય પરિણામ, તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો ઘટના ઉદ્ભવ એના પરિણામોની સંખ્યા કેટલી? પાંચ. તો એની સંભાવના લખી હોય તો તમે અપૂર્ણાંક લખતા એની જેવું છે, એમાં કુલ કેટલા પરિણામો છે? છ. એમાંથી કેટલા શક્ય બને? પાંચ. તો એની સંભાવના થાય પાંચના છેદમાં છ, આમાં છેદ ઉડે નહીં. આ તમારો પ્રશ્ન બે. હવે ક્વેશ્ચન ત્રણ ની રકમ વાંચો. પ્રશ્ન બે અને છ બે થઈ ગયા, આમાં બે થઈ ગયો અને છ થઈ ગયો. આ પ્રશ્ન બે માં ખાલી આપણે શક્ય પરિણામો મેળવવાના કીધા છે, પણ એની સંભાવના આપણે પ્રશ્ન છ માં કીધી છે. તો આપણે બે પરિણામ, બે પ્રશ્નો થઈ ગયા. હવે પ્રશ્ન ત્રણ ની રકમ વાંચો.